શ્રીરામ દીકરો આજે આપણે શીખીશું ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ એમ તો ઈથર જે છે તે એટલો બધો સક્રિય નથી એટલે એની ક્રિયાશીલતા ઓછી છે અને ઓછી ક્રિયાશીલતા હોવાથી એ બધા સાથે રિએક્શન કરતો નથી એટલે એની પ્રક્રિયા અહીંયા આપણને આલ્કોહોલ અને ફિનોલ જેટલી રિએક્શન આપી નથી પણ જેટલી આપેલી છે તે ખૂબ અગત્યની છે કોઈવાર તમને લોંગ ક્વેશ્ચનમાં પણ એ તમને પૂછાય છે તો આપણે ઈથરની જે રાસાયણિક પ્રક્રિયા છે તે આજે શીખીએ ઈથરની રાસાયણિક પ્રક્રિયા નંબર 1 ઈથર સંયોજનોમાં કાર્બન ઓક્સિજન બંધનું તૂટવું ઈથર ક્રિયાશીલ સમૂહમાં સૌથી ઓછો સક્રિય હોય છે ઇથર સંયોજનો જ્યારે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં હાઇડ્રોજન હેલાઇડ સંયોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે તેમાંનો કાર્બન ઓક્સિજન બંધ તૂટે છે એ કેવી રીતે પ્રક્રિયા કરે તેની વાત કરી કે ઇથર જ્યારે પ્રક્રિયા કરે કોની સાથે હાઇડ્રોજન હેલાઇડ સાથે તો કાર્બન ઓક્સિજન બંધ તૂટે ડાય આલ્કાઇલ ઇથરની પ્રક્રિયા બે આલ્કાઇલ હેલાઇડ અણુઓ આપે છે જો તમે ડાય આલ્કાઇલ ઇથર સાથે પ્રક્રિયા કરો તો કીધું કે રિએક્શન ની અંદર જે પ્રોડક્ટ મળે તેની અંદર આલ્કાઇલ હેલાઇડ આ 1 મોલ અને આ 2 મોલ એટલે 2 મોલ તમને આલ્કાઇલ હેલાઇડ પ્રોડક્ટ મળે કેવી રીતે મળે તો પહેલા સ્ટેપ ની અંદર ઇથર વિથ HX ચલો આપણે કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેક કરીએ અહીં થી આપણે બ્રેક કરીએ અહીં થી R છૂટો પડે ને અહીં થી X એટલે RX આ પહેલો આલ્કાઇલ હેલાઇડ મળી ગયો ચલો અહીંયા RO ને H આની સાથે કમ્બાઈન થાય ROH ધેટ ઇઝ આલ્કોહોલ હવે આલ્કોહોલ નો જે મોલેક્યુલ છે તે અગેન રિએક્ટ વિથ હાઇડ્રોજન હેલાઇડ સાથે રિએક્ટ કરે અહીંયા થી OH નીકળી જાય કે તેની જગ્યાએ H અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન થાય X એન્ટર થાય RX આલ્કાઇલ હેલાઇડ H OH ધેટ ઇઝ H2O વોટર મોલેક્યુલ પાણીનો અણુ છૂટો પડે આ રીતે બે સ્ટેપમાં રિએક્શન થઈ અને તમને બે મોલ આલ્કાઇલ હેલાઇડ મળશે ઓકે રિએક્શન ઇઝી છે આલ્કાઇલ એરાઇલ ઇથર સંયોજનો આલ્કાઇલ ઓક્સિજન બંધ આગળ તૂટે છે કારણ કે એરાઇલ ઓક્સિજન બંધ વધુ સ્થાયી હોય છે ચલો અંડરલાઈન કરો શોર્ટ ક્વેશ્ચનમાં અને આના પર આધારિત તમને ક્વેશ્ચન પૂછાય આલ્કાઇલ એરાઇલ ઇથર તેમાં જે બંધ તૂટે એના વિશે કીધું આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે આ બંધ તૂટે આ નહીં કેમ આના વચ્ચે આમાં જે રેઝોનન્સ થાય સંસ્પંદન થાય એને કારણે શું થાય આની અંદર આંશિક દ્વિબંધ બને એટલે આની કરતા મજબૂત થઈ જાય એટલે બંધ આ તૂટશે આ શોર્ટ ક્વેશ્ચનમાં મોસ્ટ ટાઈમ થી આ પ્રક્રિયા ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજો આપે છે જો ફિનોલ સોરી ઇથર પ્લસ હાઇડ્રોજન હેલાઇડ ચલો આ બોન્ડ તૂટવાનું એકદમ નક્કી છે તો RX અને R ની જગ્યાએ H મૂકી દો એટલે ફિનોલ અને પેલામાં શું બન્યું આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ એમાં ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ ઉપર બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ ધરાવતા ઇથર સંયોજનો પણ આ જ રીતે તૂટે છે સિમ્પલ ROR HX તો RX પ્લસ R'OH એક આલ્કાઇલ હેલાઇડ એક આલ્કોહોલ મળે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનની સક્રિયતાનો ક્રમ HI greater than HBr greater than HCl અને અંડરલાઈન કરો HX માં HI ની રિએક્ટિવિટી સક્રિયતા સૌથી વધારે એની કરતા ઓછી HBr એની કરતા ઓછી HCl ઇથર સંયોજનો ઊંચા તાપમાને સાંદ્ર HI અથવા HBr સાથે પ્રક્રિયા કરી તૂટે છે હવે એની મિકેનિઝમ આપેલી છે એ મિકેનિઝમ આપણે પહેલા સમજીએ ઇથરની સાંદ્ર HI સાથેની પ્રક્રિયા ઇથર અણુના પ્રોટોનીકરણથી થાય છે તમને લોંગ ક્વેશ્ચનો પૂછાય
કે ભાઈ ઈથરની એચઆઈ સાથેની પ્રક્રિયા વર્ણવો તો તમારે દરેક વસ્તુ દરેક તબક્કા સમજાવવાના છે મિથાઈલ ઈથાઈલ ઈથર મિથોક્સી ઈથેન એ એચઆઈ સાથે રિએક્શન કરે આ એચ પ્લસ લઈ લે ને આઈ માઈનસ છૂટો પડી જાય આ પ્રોટોનેટેડ ઈથર બને આ પ્રક્રિયા એક્સપીઆર અથવા એચઆઈ સાથે થાય છે કારણ કે આ પ્રક્રિયામાં પૂરતા એસિડિક હોય છે એચએફ ઓછો છે લેની સાથે એ પ્રક્રિયા નિર્બળ છે એટલા માટે તબક્કો બીજો આયોડાઇડ એક સારો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા છે તે તબક્કા એક દરમિયાન બનેલા ઓક્સિજનિયમ આયનના સૌથી ઓછા વિસ્થાપિત કાર્બન પર હુમલો કરે છે અને SN2 ક્રિયાવિધિ દ્વારા આલ્કોહોલ અણુને વિસ્થાપિત કરે છે આમ બે જુદા જુદા અલ્કાઇલ સમૂહ ધરાવતા મિશ્ર ઇથર સંયોજનના તૂટવાથી બનતા આલ્કોહોલ અને આલ્કાઇલ આયોડાઇડ આલ્કાઇલ સમૂહના સ્વભાવ પર આધારિત હોય છે જ્યારે પ્રાથમિક અથવા દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હાજર હોય ત્યારે નિમ્નતર આલ્કાઇલ સમૂહ ધરાવતા આલ્કાઇલ આયોડાઇડ બને છે આ આખું ચાર પાંચ લીટી એને તમે અંડરલાઈન કરી દો પહેલા અને હવે સમજીએ જો આ બાજુ ઇથાઇલ ગ્રુપ છે ને આ બાજુ મિથાઇલ છે આ પણ આલ્કાઇલ સમૂહ છે આ પણ આલ્કાઇલ છે તો કીધું કે આ જે આયોડાઇડ જે છે એ સારો કેન્દ્ર અનુરોધી પ્રક્રિયક છે એટલે એ શું કરશે કોની પર હુમલો કરે આપણને પ્રશ્ન થાય તો કીધું જે બાજુ ઓછા કાર્બન હોય ત્યાં એ હુમલો કરે ઓછા વિસ્થાપિત કાર્બન પર એ હુમલો કરશે એટલે આયોડાઇડ CN3 પર હુમલો કરે મિથાઇલ આયોડાઇડ એટલે એક આલ્કાઇલ આયોડાઇડ આપણને મળી ગયું અને H જે છે આ પ્રોટોનેટેડ તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન લઈને આની સાથે જોડાઈ જાય તો આના ઇલેક્ટ્રોન આ લઈ લે એટલે આ પોઝિટિવ છે ઇલેક્ટ્રોન લઈ તો ન્યુટ્રલ થઈ જાય અહીંયા જો આ એની એક ઇન્ટરમીડિયેટ સ્ટેપ એ તમને આપેલું છે સમજાવવા માટે પછી આ CH3 અલગ થઈ જશે CH3 CH2 હોય છે એટલે ઇથેનોલ મળે એટલે ઇથાઇલ આયોડાઇડ અને ઇથેનોલ એ પહેલા સ્ટેપમાં આપણને પ્રોડક્ટ મળે હવે આપણે ખબર છે કે આ ઇથેનોલ જે છે તે ફરી પાછો રિએક્શન કરશે ઉપર લેતું જ્યારે એચઆઈ વધુ પ્રમાણમાં હોય ત્યારે પ્રક્રિયા ઊંચા તાપમાને કરવામાં આવે છે ત્યારે ઇથેનોલ એચઆઈ ના અન્ય અણુ સાથે પ્રક્રિયા કરે છે અને ઇથાઇલ આયોડાઇડ માં રૂપાંતર પામે છે હવે ઇથેનોલ પાછો એચઆઈ સાથે રિએક્શન કરે તમારે આ રિએક્શન માં સરસ શું યાદ રાખવાનું કે એચઆઈ ને વધારે લેવાનું તો પછી એ રિએક્શન કરશે ફરી પાછા આ એચ ઓ સાથે ઇલેક્ટ્રોન વધારે છે તેની સાથે જોડાય છે એટલે પ્રોટોનેટેડ આલ્કોહોલ મળે આયોડાઇડ છૂટો પડી ગયો અહીંયાથી ઓકે પ્રોટોનેટ આલ્કોહોલ ના આયોડાઇડ તો પ્રોટોનેટ આલ્કોહોલ પર આયોડાઇડ હુમલો કરે તો આ જે આલ્કાઇલ ગ્રુપ છે આની સાથે આઈ માઇનસ અટેક થઈ જશે અહીંથી આ બોન્ડ બ્રેક થાય તૂટી જાય આ ઇલેક્ટ્રોન આ લઈ લે એટલે H2O છૂટો પડે આવી ગઈ ને CH3 CH2 આવે એટલે બીજો તમને આલ્કાઇલ આયોડાઇડ એ પ્રોડક્ટ મળી જાય એટલે શોર્ટ ક્વેશ્ચનમાં એમ તો શોર્ટ નોટમાં ટૂંક નોટમાં તમારે યાદ રાખવાનું જ છે પણ આના પર આધારિત તમને સવાલ પૂછાય તમને ખ્યાલ આવો જોઈએ કે આયોડાઇડ કોના પર હુમલો કરે તે તો ઓછા વિસ્થાપિત કાર્બન હોય ઉપર જોયું આપણે એની પર હુમલો કરશે ભલે જ્યારે આ પૈકીના એક આલ્કાઇલ સમૂહ તૃતીયક સમૂહ હોય ત્યારે તૃતીયક હેલાઇડ બને છે ઓકે ચલો હવે જુઓ આપણા આલ્કાઇલ ને આપણા આલ્કાઇલ આ પ્રાઇમરી છે આ તૃતીયક છે જો આ કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે હવે પ્રશ્ન હવે આયોડાઇડ હુમલો કોની પર કરશે તો યાદ રાખો હવે આની પર હુમલો નહીં કરે આ તૃતીયક જે છે ને તેની પર હુમલો કરે કેમ તો સબસ્ટિટ્યુશન રિએક્શન છે એટલે આ કાર્બોકેટાયન તૃતીય કાર્બોકેટાયન ની સ્થાયિતા વધારે તરત જ આઈ માઇનસ ની સાથે જોડાઈ જાય ઓકે અને CH3O સાથે એચ આલ્કોહોલ બની ગયો એટલે અહીંયા પર ટિક માર્ક કરો આલ્કાઇલ સમૂહ તૃતીયક સમૂહ હોય ત્યારે તૃતીયક હેલાઇડ બને છે આનું કારણ તબક્કા બે માં દૂર થનાર મિથેનોલ ના દૂર થવાથી વધુ સ્થાયી કાર્બોકેટાયન તૃતીય કાર્બોકેટાયન બને છે આ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિને અનુસરે છે એ અંડરલાઈન કરો જો આજે આપણે ઉપર શીખ્યા તે આના બોન્ડ બ્રેક થાય CH3OH આ કાર્બોકેટાયન બને આ કાર્બોકેટાયન પર હવે આયોડાઇડ એટેક કરશે અને 1 2 3
iodo-2-methyl propane એ તમને પ્રોડક્ટ મળશે જે આપણે ઉપર મેં સમજાય એ જ અહીં પાછળ બતાવ્યું છે એનિસોલના કિસ્સામાં ઇથરના પ્રોટોનીકરણ દ્વારા ઓક્સોનિયમ આયન બને છે આ ફિનોક્સી બંધ કરતા મિથોક્સી બંધ નિર્બળ હોય છે કારણ કે ફિનાઇલ સમૂહનો કાર્બન sp2 સંકૃત હોય છે જે આગળ આપણે ચર્ચા કરી અને તે આંશિક દ્વિબંધ લાક્ષણિક હોય છે તેથી આયોડાઇડના મૂળા દ્વારા મિથોક્સી બંધ તૂટે છે અને મિથાઇલ આયોડાઇડ બંધ બને છે ફિનોલ સંયોજનો આગળ પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજન આપતા નથી કારણ કે ફિનોલમાં sp2 સંકૃત કાર્બન કેન્દ્રનો રૂપી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકતો નથી કે જે હેલાઇડમાં રૂપાંતર પામવા માટે જરૂરી હોય છે એટલે એનિસોલના કિસ્સામાં શું થાય હું તમને મારી રીતે સમજાવી દઉં આ એનિસોલ છે એની પર HI હુમલો કરે તો આપણો જે કેન્દ્રાણુકી પ્રક્રિયા છે તેવું કીધું કે આની સાથે નહીં જોડાય CH3 સાથે જોડાશે એટલે આયોડાઇડ પ્રોડક્ટ મળી ગઈ CH3I અને H આની સાથે આવી જાય એટલે ફિનોલ પેલામાં આ કોણ મળેલું મફિનોલ હવે ફિનોલ જે છે તે હવે HI સાથે રિએક્શન પર પાછળ કરતો નથી આલ્કોહોલે કરેલી સેકન્ડ સ્ટેપમાં ફિનોલ આની સાથે રિએક્શન કેમ નથી કરતો તો ભાઈ એનું રીઝન કીધું કે ભાઈ આની જે સ્ટેબિલિટી છે આ બંધ વધારે મજબૂત છે એટલે આલ્કોહોલની જેમ હવે આ બંધ સરળતાથી આ બે વચ્ચે આંશિક દ્વિબંધ છે આંશિક દ્વિબંધ હોવાથી એ બંધ સરળતાથી તૂટશે નહીં એટલે એક જ પ્રોડક્ટ તમને મિથાઇલ આયોડાઇડ મળે અને આયોડો બેન્ઝીન તમને મળશે નહીં ખ્યાલ ચાલો ક્વેશ્ચન આપેલા છે સોલ્વ કરીએ નીચે દર્શાવેલા દરેક ઇથરમાં સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજો જણાવો ચલો ભાઈ મુખ્ય નિપજ જણાવવાની છે આપણે આ બંને આલ્કાઇલ ગ્રુપ છે હવે આની HI સાથે રિએક્શન થાય તો એ રિએક્શનની અંદર જોવાનું આ જે છે તે પ્રાઇમરી આપણો પ્રાઇમરી છે તો એની પર આયોડાઇડ હુમલો કરશે અહીંયા CH3CH2I અને અહીં એ ચાલી જશે એટલે આ રીતે તમને પ્રોડક્ટ મળે ચલો હવે અહીંયા જો અને અંદર તમને તરત જ ખબર પડી જાય આ તૃતીય કાર્બોકેટાઇન બનવાનું અને તૃતીય કાર્બોકેટાઇન જો બને તો એ SN1 મિકેનિઝમ ને અનુસરે એટલે બોન્ડ અહીંથી બ્રેક થશે અને આ અહીંયા જોડાય આવી ગઈ અહીંયા જોવા 1 2 3 4 2-iodo-2-methyl-butan એ તમને પ્રોડક્ટ મળે અને અહીંયા એ થઈ જાય એટલે પ્રોપેન વનોલ એ બીજો પ્રોડક્ટ થશે ક્લિયર આ ચલો હવે આ બાજુ તો આની અંદર પણ આ બંધ વધારે સ્ટ્રોંગ છે એટલે આયોડિન આની સાથે અટેક થશે આવી ગયો ને અહીંયા હોય છે લફિનો તમને મળી ગયો બરોબર નાઉ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન આપણે દીકરા બહુ બધી શીખી ગયા આલ્કોક્સી સમૂહ OR ઓર્થોપેરા નિર્દેશક છે આ યાદ રાખવાનું તે ફિનોલના OH સમૂહની જેમ જ એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે હવે આ ફિનાઇલ ગ્રુપ છે તેની અંદર સંસ્બંધન થાય તે આપણે સમજાવેલું છે આ વધારાના ઇલેક્ટ્રોન આ લઈ લે એટલે અહીં ડબલ બોન્ડ આવી ગયા અહીંયા જો ચાર બંધ થશે ને અહીંયા આવે એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આ નેગેટિવ ચાર્જ અહીંયા થશે એટલે ડબલ બોન્ડ અહીંયા નેગેટિવ ચાર્જ નેગેટિવ ચાર્જ થશે ને અહીંયા આવે એટલે અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા નેગેટિવ ચાર્જ આ થશે ને અહીંયા આવે પાછા અહીંયા આવે એટલે અહીંયા સિંગલ બોન્ડ જે વધુ દે અહીંયા સિંગલ બોન્ડ છે અહીંયા ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ અહીંયા સિંગલ બોન્ડ દેટ ઇઝ સંસ્બંધન
ઇથર રેઝોનન્સ આલ્કો આજે અલ્કાઇલ ફિનાઇલ ઇથર એનું કોમન નામ શું છે અલ્કાઇલ ફિનાઇલ ઇથર આલ્કોક્સી બેન્ઝીન તો એની અંદર સંસ્પંદન કેવી રીતે થાય તે આપણે શીખ્યા કદાચ બે માર્કમાં પૂછે કે અલ્કાઇલ ફિનાઇલ ઇથરમાં સંસ્પંદન દર્શાવો આ સ્ટ્રક્ચર તમારે ડ્રો કરવાનું ઉપર લેજો હવે એની હેલોજિનેશન પ્રક્રિયા ફિનાઇલ અલ્કાઇલ ઇથર ફિનાઇલ મિથાઇલ ઇથર સંયોજનોના બેન્ઝીન વલયમાં સામાન્ય હેલોજિનેશન પ્રક્રિયા થાય છે દાખલા તરીકે એનિસોલ આયન 3 બ્રોમાઇડ ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ ઇથેનોઇક એસિડમાં ઉકળેલા બ્રોમિન સાથે પ્રક્રિયા કરે છે આનું કારણ મિથોક્સી સમૂહ વડે બેન્ઝીન વલયનું થતું સક્રિયકરણ છે આમાં પહેલા સંઘટકની પ્રાપ્તિ 90% હોય છે ચલો અહીં અંડરલાઈન કરી દઉં આગળ આપણે જ્યારે હેલોજિનેશન પ્રક્રિયા જોઈ તેમાં ફેરિક ક્લોરાઇડ ફેરિક બ્રોમાઇડ એ કેટેલિસ્ટ તરીકે લીધેલો આમાં કીધું કે એની જરૂર નથી કેમ જરૂર નથી તો કે જે મિથોક્સી સમૂહ છે તે મિથોક્સી સમૂહ આને સક્રિય કરે છે એટલે તમારે આની અંદર ફેરિક બ્રોમાઇડ ઉદ્દીપકની જરૂર પડશે નહીં ઇથેનોઇક એસિડ દ્રાવકમાં બ્રોમિન એડ કરી દેવો ઓગાળી દેવો અને પ્રક્રિયા કરો આ ઓર્થો પેરા નિર્દેશક છે એક ઓર્થો પર જાય છે પેરા પર જાય પેરા બ્રોમાઇનિસોલ અને ઓર્થો બ્રોમાઇનિસોલ તમને પ્રોડક્ટ મળે આ 90% મળે એ મુખ્યની બાજુમાં 90% લખી દેવાનું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા તેમાં અલ્કાઇલેશન એ મિથાઇલ સમૂહ એડ કર્યો એટલે મિથાઇલેશન એનિસોલ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આવે છે એટલે કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં અલ્કાઇલ હેલાઇડ અને એસાઇલ હેલાઇડ સંયોજન સાથેની પ્રક્રિયા દ્વારા ઓર્થો અને પેરા સ્થાન પર અલ્કાઇલ અને એસાઇલ સમૂહ દાખલ થાય છે ઓકે ચાલો ફ્રીડલ ક્રાફ્ટમાં બે પ્રક્રિયા છે અલ્કાઇલેશન અને એસાઇલેશન એટલે આપણે અલ્કાઇલેશન જોઈએ પ્રક્રિયક છે ક્લોરોમિથેન મિથાઇલ ક્લોરાઇડ એમાં નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એનો કેટેલિસ્ટ છે ઉદ્દીપક કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવક છે એને ઓગાળવાનું તો મિથાઇલ સમૂહ ઓર્થો ને પેરા પર દાખલ થાય ઓર્થો પેરા પર દાખલ 2 મિથાઇલ 2 મિથોક્સી ટોલ્યુઇન અને વિસ્થાપિત તરીકે લીધું અને આમાં 4 મિથોક્સી ટોલ્યુઇન એ નિબંધ મળે તેમાં જે પેરા છે તે હંમેશા મુખ્ય હોય અને આ ઓછી હશે હવે એસાઇલ ગ્રુપ CH3COCl ઇથેનોઇલ ક્લોરાઇડ એસિટાઇલ ક્લોરાઇડ ફ્રીડલ ક્રાફ્ટ નો ઉદ્દીપક એક જ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે COCl3 ગ્રુપ જે છે તે ઓર્થો ને પેરા પર એન્ટર થાય હવે કયું આનું નામ એસિટોફિનોન છે તેના સેકન્ડ પર મિથોક્સી 2 મિથોક્સી એસિટોફિનોન આ 1 2 3 4 4 મિથોક્સી એસિટોફિનોન એ મેઈન પ્રોડક્ટ મળે આનું તમારે IUPAC નોમેન્ક્લેચર કરવું હોય નામકરણ તે નામ આ રીતે થશે આમાં મેઈન 1 2 આ શાખા આ ઉપશાખા શાખા જાહેર ચાલુ થાય તેને નંબર આપો 1 એન્ડ 2 એટલે અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે સેકન્ડ પર મિથોક્સી એને બ્રેકેટમાં લખવાનું 2 મિથોક્સી આનું નામ ફિનાઇલ બ્રેકેટ ઓવર આ બે કાર્બન ઇથેન અને પહેલા પર કાર્બોનિલ 1 1 એટલે આનો આઈયુપીએસી નામ બન્યો આ નંબર અહીં લખજો બુકમાં 2 મિથોક્સી ફિનાઇલ આ બ્રેકેટ ઓવર ઇથેન 1 1 એવી રીતે અહીં આ મેઈન 1 2 1 2 3 4 અહીંથી શાખા ને આઉટ શાખા ચલો નામકરણ તમારે કરવું હોય એનો અહીંયા હું લખું છું ઉપર 4 મિથોક્સી પછી ફિનાઇલ બ્રેકેટ ઓવર આ શાખા ને શાખા પૂરી થઈ બે કાર્બન ઇથેન પહેલા પર કીટોન એટલે 1 1 4 મિથોક્સી એસિટોફિનોન એનો આઈયુપીએસી નામ થયું તો આ તમારે સમજીને બુકમાં લખવાનું છે નાઇટ્રેશન નાઇટ્રેશન એટલે NO2 સમૂહ દાખલ થાય નાઇટ્રેશન એનિસોલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા કરી ઓર્થો અને પેરા નાઇટ્રો એનિસોલનું મિશ્રણ આપે છે પ્રક્રિયક આ ઉદ્દીપક NO2 ઓર્થો અને પેરા પર દાખલ થાય આ ઓર્થો નાઇટ્રો એનિસોલ અને પેરા નાઇટ્રો એનિસોલનું મિક્સર આપણને મળે ઓકે
ओके अपने पहला लखन संबंधित प्रश्नों आपेला छे तो इन्हें आपने सॉल्व करिए इथेनॉल ने 3 मिथाइल पेंटेन 2 और की शुरुआत करी 2 इथॉक्सी 3 मिथाइल पेंटेन ना विलियमसन संश्लेषण माटे नी प्रक्रिया अवलंबो ओके अपने प्रोडक्ट कही थी अने प्रक्रिया कोण कही था पर तुम्हारे इन्हें बनाने માટે શું કરવાનું તે મેઈન છે ઇથેનોલ થી શરૂઆત કરવાની 3 મિથાઈલ પેન્ટેન 2 ઓલ આ બે લેવાના છે અને આ તમારે બનાવવાનું છે 2 ઇથોક્સી 3 મિથાઈલ પેન્ટેન તો આ જે છે ને તેને તમારે પહેલા જોવું પડશે ઉપર લખો ઓકે આ દેખરો આપણો પ્રોડક્ટ છે 2 ethoxy 3 methyl pentane તો હવે આની અંદર આપણે વિલિયમસન સંશ્લેષણ ની અંદર શીખી ગયા કે જે ઇથર જો બનાવવો હોય તમારે તો જે આલ્કાઇલ હેલાઇડ છે તે તો પ્રાઇમરી જ હોવો જોઈએ એટલે C2H5 સાથે Br જોડાય એટલે બ્રોમોઇથેન અને આ જે C2H5 છે તા તમે એને મૂકી દેવો તો સોડિયમ આલ્કોક્સાઇડ આ તૈયાર થઈ ગયો આખો આઈ ગયો સોડિયમ આલ્કોક્સાઇડ એટલે હવે તમારે શું કરવાનું ઇથેનોલ અને જે બીજો પ્રક્રિયક આપેલો છે તેમાંથી તમારે આ બે બનાવવાનું છે અને આ બે બનાવીને આપણે પ્રક્રિયા કરવા તૈયાર થઈ જશે ઓકે હવે આની પ્રિપેરેશન આપણે ઉપર છે જો 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ 1 2 3 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલ સોડિયમ સાથે રિએક્શન કરશે H જાય અને એન્ટર દે બરાબર સોડિયમ 3 મિથાઇલ પેન્ટોક્સાઇડ આ જે પહેલું જોતું તે બની ગયો આપણો ચલો હવે કોણ છે ઇથેનોલ ઉપર ઇથેનોલ ની HBr સાથે રિએક્શન કરો તો બ્રોમો ઇથેન મળશે આ બે એન્ટર સાથે રિએક્શન કરો એટલે આ પ્રોડક્ટ થઈ જાય અહીંયા થી એને બીઆર સુધો થઈ જાય C2H5 અહીંયા એને ની જગ્યાએ મૂકી દો એટલે 2 ઇથોક્સી સેકન્ડ નંબર 2 ઇથોક્સી 3 મિથાઈલ પેન્ટેન ઇથર આપણને મળી નીચેના પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન ની બનાવવા માટે યોગ્ય છે સા માટે ચાલો હવે લગભગ 1 બે આપેલા છે એમાં આપણે પ્રોડક્ટ બનાવવાનું છે 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન એ બનાવવાનું છે એના માટે કોણ પ્રોપર છે તે આપણે જોવાનું છે ઓકે તો આ સોડિયમ મિથોક્સાઇડ છે અને આ એક આપણ આપેલું છે અહીંયા આલ્કાઇલ બ્રોમાઇડ તો આલ્કાઇલ બ્રોમાઇડ જે છે તો પ્રાઇમરી જોવું છે એટલે સિમ્પલ આપણે સમજી શકીએ કે ભાઈ NaBr અહીંથી છૂટો પડી જાય અને Na ની જગ્યાએ મિથાઇલ સમૂહ એન્ટર થઈ જાય તો આપણું કામ થઈ જાય એટલે આ 1 મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન એ આપણને મળી ગયું હવે એક પ્રશ્ન થશે કે સાહેબ આ કેમ નહીં તો દીકરો અહીંયા કાર્બન અને બ્રોમિન સંસ્બંધનને કારણે શું થાય આ બે વચ્ચે આંશિક દ્વિબંધ બને અને આંશિક દ્વિબંધને કારણે NaBr એટલે સરળતાથી અહીંયા તૂટતો નથી એટલા માટે પહેલી પસંદગી આપણે આને આપવી પડશે એટલે જો કારણ અહીં પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાયેલા આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક છે અને વધુમાં પ્રક્રિયા એકમાં રહેલો કાર્બન Br બંધ આંશિક દ્વિબંધ તરીકે વર્તે છે નીચે દર્શાવેલી પ્રક્રિયાની નિપજ અંગે અનુમાન કરો ચાલો તો અહીંયા ઇથર વત્તા HBr એ તરત સમજાય જશે કે Br આની પર હુમલો કરે H અહીંયા જોડાય એટલે બોન પ્રોપેન મોનોલ અને બ્રોમો મિથેન એ આપણને મળશે ઉપર લખો અત્યારે જો કે આ ઇથોક્સી બેન્ઝીન છે ને HBr તો Br અહીંયા જોડાય સિક્વેન્સ પર Br તો
OH છે એટલે ફિનોલ અને બ્રોમોઇથેન મળશે ઇથોક્સ એટલે આ નાઇટ્રેશન છે એટલે ઓર્થો ને પેરા પર એનો ટાકલ છે એક ઓર્થો પર એક પેરા પર ટુ ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન ફોર ઇથોક્સી નાઇટ્રોબેન્ઝીન મળે અને બીજું નામ ફેનિટોલ છે ઉપર લેજો તૃતીય બ્યુટાઇલ ઇથાઇલ ઇથર તૃતીય બ્યુટાઇલ ઇથાઇલ ઇથર એને એચઆઈ સાથેની પ્રક્રિયા એચઆઈ સાથે પ્રક્રિયા કરશો તો અત્યારે જ આપણે શીખી ગયા કે દ્વિતીય અને તૃતીય હોય તો આયોડાઇન જે છે તે એસઆઈ મિકેનિઝમ અનુસાર એટલે તૃતીય કાર્બન સાથે જોડાય અને આ કાર્બન સાથે આ જોડાય છે આવી ગયું અહીંયા જો અને અહીંયા એક જોડાશે તો ઇથેનોલ અને તૃતીય બ્યુટાઇલ આયોડાઇડ આપણને પ્રોડક્ટ મળે બરાબર ઓકે બાય સિરમ વિક્રમ અહીંયા આપણો 11મો ચેપ્ટર એટલે આપણો બીજો ચેપ્ટર આલ્કોહોલ ફિનોલ અને ઇથર એ આપણો પૂરો થાય છે તો તમારે એની બરાબર પ્રેક્ટિસ કરવાની છે બરાબર જય શ્રી રામ